मॉर्निंग स्टूडेंट, આપણે ગુજરાતી વિષયમાં પાર્ટ 1 માં ચેપ્ટર 1 વિશે અભ્યાસ કર્યો હતો. કયો હતો ચેપ્ટર? ચબૂતરો, જે એક ચિત્ર પાઠ હતો. આપણે ચબૂતરા વિશે વાત કરી હતી કે ચબૂતરામાં શું શું હોય, ક્યાં આવેલો હોય તે વિશે. આજે આપણે એ ચેપ્ટર 1 ના સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું અને તેના પ્રશ્ન અને પ્રશ્ન જવાબ વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, ચેપ્ટર 1 નું સ્વાધ્યાય કે આપેલા ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આપણે જે ચબૂતરાનું વિશે ચિત્ર જોયું તો તેને જોઈને ક્વેશ્ચન આન્સર આપવાના છે. જેમ કે ફર્સ્ટ ક્વેશ્ચન છે, ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? ફર્સ્ટ ટુ સિક્સ ક્વેશ્ચન છે, તેના આપણે જવાબ જોઈશું. ક્વેશ્ચન 1, ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? તો ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો છે? તો ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો છે. મેં પહેલાં બી કહી દેલું છે કે ચબૂતરો એ શું છે? પંખીનું ઘર છે. ચબૂતરામાં શું નાખવામાં આવે છે? તો ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે. ક્વેશ્ચન 3, ચબૂતરા પર છત શા માટે છે? તો શા માટે હતી ચબૂતરા ઉપર છત? પંખીઓનું રક્ષણ માટે ને. તો તેનો આન્સર છે, ઉનાળામાં અને ચોમાસામાં પંખીઓને રક્ષણ મળે એ માટે ચબૂતરા પર છત છે. ક્વેશ્ચન 4, પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? તેનો આન્સર છે, પંખીને પાણી પીવા માટે ચબૂતરે પાણીની ઠીબ લટકાવી છે. ઠીબ યાની કે એક નાનું કુંડા જેવું પાત્ર. ક્વેશ્ચન 5, નિશાણીનો શો ઉપયોગ થયો હશે? તો તેનો આન્સર છે, નિશાણીનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓને ચબૂતરામાં દાણા નાખવા માટે થયો હશે. મેં પહેલાં પાઠમાં બી કીધેલું કે ચબૂતરો હંમેશા ઊંચાઈ ઉપર હોય છે, એટલે ત્યાં દાણા નાખવા માટે નિશાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ક્વેશ્ચન 6, ચિત્રમાં ક્યા ક્યા પ્રાણીઓ જોવા મળે છે? તો ચિત્રમાં કયા કયા પ્રાણીઓ હતા? તો ચિત્રમાં ગાય, બકરી અને કૂતરું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી અત્યારે સ્વાધ્યાયના ક્વેશ્ચન 1માં 1 to 6 ક્વેશ્ચનની. હવે સ્વાધ્યાયનો ક્વેશ્ચન 2. તો ક્વેશ્ચન 2 શું છે? કે ચબૂતરા વિશે 5 વાક્ય લખો. કે ચબૂતરા વિશે તમારે 5 વાક્ય લખવાના છે કે તમે ચબૂતરા વિશે શું શું માહિતી મેળવી. તો અમારા ગામમાં એક વચ્ચે ચબૂતરો છે. તે ખૂબ જ ઊંચો છે. તેમાં લોકો ચણ નાખે છે. સવાર સાંજે પંખીઓ ત્યાં ચણવા આવે છે. ચબૂતરે લટકતી ઠીબમાંથી પંખીઓ પાણી પીવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 1 ચબૂતરો તેના સ્વાધ્યાયમાં ક્વેશ્ચન 1 અને 2 ની ચર્ચા કરી. આગળના ક્વેશ્ચન આપણે પાર્ટ 3માં ચર્ચા કરીશું. આજનું હોમવર્ક છે કે સ્વાધ્યાયના ક્વેશ્ચન તમારે નોટબુકમાં ક્વેશ્ચન 1 અને 2 બુકમાં લખવાના રહેશે. થેન્ક યુ.